हेलो एवरीवन, वेलकम यू ऑन टीकर टीवी। मार्केटनी बात करिए तो बीएससी सेंसेक्स स्पॉट क्लोज थयो छे 54,884 पर 558 पॉइंट्सना वधारा साथे। निफ्टी 50 स्पॉट क्लोज थयो छे 16,352 पर 86 पॉइंट्सना वधारा साथे। अने बैंक निफ्टी स्पॉट क्लोज थयो छे 35,613 पर 1,336 पॉइंट्सना वधारा साथे। मार्केट ब्रेक जोईए तो लास्ट वीकमां पॉजिटिव रह्यु छे। बीएससी 500 क्लोज थयो छे 22,112 पर 24 पॉइंट्सना घटाड़ा साथे। अने निफ्टी 500 क्लोज थयो छे 13,873 पर 21 पॉइंट्सना घटाड़ा साथे। नेक्स्ट आपणे जईए टॉप गेनर लूजर इंडेक्स पर। टॉप गेनरमां निफ्टी फाइनेंशियल सर्विसेस इंडेक्स क्लोज थयो छे 16,476 पर 4.3% वधारा साथे। અને ટોપ લૂઝરમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ક્લોઝ થયો છે 5,211 પર 8.7% ઘટાડા સાથે। નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે નિફ્ટી એક બ્રોડર રેક્ટેંગલ રેન્જ 16,400થી લઈને 15,700ના લેવલની વચ્ચે ટ્રેડ કરી રહી છે, અને એ પણ હાઈ વોલેટિલિટી સાથે। પણ છેલ્લા બે દિવસની કેન્ડલસ્ટિક પેટર્ન જોઈએ તો બુલિશ હેમરનું ફોર્મેશન થયું છે। મોમેન્ટમ ઇન્ડિકેટર RSI 60-40ના લેવલની વચ્ચે ટ્રેડ કરે છે, જે સાઇડવેઝ ટ્રેન્ડનો નિર્દેશ કરે છે। ચાર્ટ પેટર્ન અને ઇન્ડિકેટરના બિહેવિયરને જોતા એવું લાગે છે કે નિફ્ટી જ્યાં સુધી રેક્ટેંગલ રેન્જ 16,400ની ઉપર ક્લોઝ નહીં આપે ત્યાં સુધી ટ્રેન્ડ સાઇડવેઝનો જ રહેશે। હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું। નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 5% ઇન્ક્રીઝ થયો છે, અને પ્રાઇસમાં 0.5% વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે। હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે। નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 2 જૂન 2022ની છે। એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઈડમાં 17,000ની સ્ટ્રાઇક પર 99,916 લોટની સાથે થયો છે, અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઈડમાં 16,000ની સ્ટ્રાઇક પર 87,403 લોટની સાથે થયો છે। હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયો છે। મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઈડમાં 16,600ની સ્ટ્રાઇક પર 29,126 લોટનું એડિશન થયું છે, અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઈડમાં 16,300ની સ્ટ્રાઇક પર 69,348 લોટનું એડિશન થયું છે। ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ નેક્સ્ટ વીકમાં 16,220થી લઈને 16,100ના લેવલે રહેશે, અને રેઝિસ્ટન્સ 16,414થી લઈને 16,500ના લેવલે રહેશે। બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં અત્યારે રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે। મોમેન્ટમ ઇન્ડિકેટર RSI પણ રાઇઝિંગ મોડમાં ટ્રેડ કરે છે, જે બુલિશ મોમેન્ટમનો નિર્દેશ કરે છે। જ્યાં સુધી બેંક નિફ્ટી 35,000ના લેવલની ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ। હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું। બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ ડિક્રીઝ થયું છે 14%, અને પ્રાઇઝમાં 3.9% વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનું નિર્દેશ કરે છે। હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે। બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 2 જૂન 2022ની છે। એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઈડમાં 36,000ની સ્ટ્રાઇક પર 56,327 લોટની સાથે થયું છે, અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઈડમાં 35,000ની સ્ટ્રાઇક પર 65,643 લોટની સાથે થયું છે। હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે। મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઈડમાં 36,500ની સ્ટ્રાઇક પર 21,599 લોટનું એડિશન થયું છે, અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઈડમાં 35,500ની સ્ટ્રાઇક પર 40,970 લોટનું એડિશન થયું છે। ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ નેક્સ્ટ વીકમાં 35,290થી લઈને 35,000ના લેવલે રહેશે, અને રેઝિસ્ટન્સ 35,900થી લઈને 36,100ના લેવલે રહેશે। થેન્ક યુ।